તો મિત્રો ઉપરા ઉપરી માવઠા ઓછી ગરમી અને અલ નીનોનું વધતું જતું જોખમ આ બધાની વચ્ચે અગ્રણી વેધર સંસ્થા સ્કાયમેટે તેનું 2023 ના ચોમાસા માટેનું એક ખાસ પૂર્વઅનુમાન જાહેર કરી દીધું છે. 2023 ના ચોમાસામાં કેટલો વરસાદ પડશે તેની વાત કરી છે સ્કાયમેટે, તેની આગાહી કરી છે અને ગુજરાત માટે કહી દીધી છે ચોંકાવનારી વાત. તો શું છે સ્કાયમેટનું અનુમાન 2023 ના ચોમાસા માટે તેની વાત આજે કરવાની છે. ખૂબ જ અગત્યનો વિડીયો લાઈક કરી અને ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો સ્કાયમેટે જે અનુમાન જાહેર કર્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. સ્કાયમેટે સમગ્ર ભારતમાં આ વર્ષે 2023 ના ચોમાસામાં નોર્મલ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી દીધી છે. ભારતમાં ઓછો વરસાદ થઈ શકે, જે વરસાદની નોર્મલ જે આપણે હોય છે 868.8 મિલીમીટર સમગ્ર ભારતની એવરેજ, તેની જગ્યાએ 816.5 મિલીમીટર એટલે કે નોર્મલ કરતા 6% ઓછો વરસાદ પડી શકે છે. અલ નીનોની અસર વિશે સ્કાયમેટે કહ્યું છે કે અલ નીનો ભારતીય ચોમાસા ઉપર મોટી અસર કરી શકે ને તેને લઈને જ વરસાદ ઓછો પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મહિનાવાર આગાહીની વાત કરીએ તો શું કહ્યું છે સ્કાયમેટે, જૂન મહિનામાં નોર્મલની નજીક વરસાદ પડી શકે પરંતુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માટે ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને જે વરસાદનો જે મેપ આપેલો છે ફોરકાસ્ટનો તેની ઉપર નજર નાખીએ તો ગુજરાત ઉપર એટલે કે મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો ઉપર પુઅર સિગ્નલ એવું લખેલું છે, એવું સર્કલ મારેલું છે સ્કાયમેટે. તો તેનો મતલબ એવો કરી શકાય કે આ વિસ્તારો માટે સ્કાયમેટ અત્યારે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી, કોન્ફિડન્સ નથી સ્કાયમેટની આગાહીમાં કે આ વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે. તો ટૂંકમાં કહી શકાય કે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે સ્કાયમેટે હાલમાં કોઈ મોટી આગાહી જાહેર નથી કરી. તો મિત્રો આગળની શું પરિસ્થિતિઓ થાય છે તેના ઉપર આપણી પણ ખાસ અપડેટ આવશે. અલ નીનો કેટલી ઝડપથી આગળ વધે છે ને આયોડી કેટલી ઝડપથી પોઝિટિવ થાય છે તો ખાસ જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.